હલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે પરમ્યુટેશન્સ છે, મીન્સ એરેન્જમેન્ટ, એ કમ્પ્લીટ કર્યું. આજે ન્યૂ ટોપિક કોમ્બિનેશન છે, સેકન્ડ ટોપિક. પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન ચેપ્ટરનું નેમ છે. એમાં આપણે આજે કોમ્બિનેશન સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, કોમ્બિનેશન મીન્સ સિલેક્શન. સિલેક્શન જેને શું કહેવાય? કોમ્બિનેશન. પરમ્યુટેશન મીન્સ એરેન્જમેન્ટ ઇઝ કોલ્ડ પરમ્યુટેશન. રાઈટ, એન્ડ ધ પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ ધી કોમ્બિનેશન. રાઈટ, એન્ડ ધ એરેન્જમેન્ટ ઇઝ ધ એરેન્જિંગ ઓફ ધી ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ ધી એરેન્જમેન્ટ. રાઈટ, એરેન્જમેન્ટ છે એને કહેવાય પરમ્યુટેશન, ને સિલેક્શન છે એને કહેવાય કોમ્બિનેશન કહેવાય. રાઈટ, ઓકે. ચાલો આપણે થિયરી જોઈએ. Number of combination the number of combinations of n distinct objects taken at a time taken R is given by N C R or N C R or N C R. કઈ રીતે રીડ કરવાનું? N C R વચ્ચે અહીં બ્લેન્ક્સ જ છે. બરાબર, એન સી આર, એન સી આર ઓર એન સી આર. રેડી, ઓકે. હિયર ફોર્મ્યુલા ફોર એન સી આર ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટોરિયલ અપોન ઓર. જો આ છે એરેન્જમેન્ટ ને સિલેક્શન. સિલેક્શનમાં છે એનો કોઈ ઓર્ડર ઇમ્પોર્ટન્સ નથી. બરાબર, તમારે થ્રી ઓબ્જેક્ટ્સ છે, એમાંથી થ્રી ઓબ્જેક્ટ, ટુ ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે, એની ટુ. રાઈટ, સપોઝ તમારી પાસે એ બી સી, એમાંથી એની ટુ સિલેક્ટ કરવાના. કાં તમે એ બી સિલેક્ટ કરો, એ સી કરો, અને કાં બી સી કરો. એ બી, બી સી, એ સી, ઓનલી થ્રી વે છે. થ્રી ઓબ્જેક્ટ્સમાંથી શું કરવાનું? તમારે એની ટુ સિલેક્ટ કરવાના, અને સિલેક્શન કહેવાય. રાઈટ, આ શું થઈ ગયું? સિલેક્શન. એરેન્જમેન્ટ કીધું હોય, થ્રી ઓબ્જેક્ટ્સ છે એનું તમારે એરેન્જમેન્ટ કરવાનું હોય, એમાંથી એની ટુ. રેડી, એનું ટુનું એરેન્જમેન્ટ કરવાનું હતું. એ બી છે ને, એનું એરેન્જમેન્ટ ટુ રીતે થાય. એક એ બી અને બી. એ સી છે, એનું પણ પર્સનલી ટુ એ સી સી એ. બી સી છે, એમાં પણ બી સી અને સી બી. ટોટલ કેટલા થયા? થ્રી ઓબ્જેક્ટ્સ છે, એમાંથી ટુ ઓબ્જેક્ટ્સનું સિલેક્શન એરેન્જમેન્ટ કરવાનું છે. એ બી, બી એ, એ સી, સી એ, સી બી. એટલે સિક્સ ટોટલ એરેન્જમેન્ટ થાય. કારણ કે થ્રી ઓબ્જેક્ટ છે, એમાંથી ટુ ઓબ્જેક્ટનું એરેન્જમેન્ટ. એટલે થ્રી ઇન્ટુ ટુ, ટુ સ્ટેપ સુધી લઈ જવાનું. થ્રી ઇન્ટુ ટુ એટલે ટોટલ સિક્સ આન્સર આવે. અહીંયા શું છે? થ્રી ઓબ્જેક્ટ્સ છે, એમાંથી એની ટુ છે એનું સિલેક્શન. એટલે આપણે ફોર્મ્યુલા જોઈએ. એન સી આર ઇઝ ઇક્વલ ટુ એન પી આર અપોન આર ફેક્ટોરિયલ. એન પી આરની જે ફોર્મ્યુલા છે ને, એને ડિવાઈડ બાય આર ફેક્ટોરિયલ. તો એન પી આરની ફોર્મ્યુલા શું છે? તો કે એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ અગેઇન આવશે. આર ફેક્ટોરિયલ, એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ, એન પી આરની ફોર્મ્યુલા થઈ ગઈ ઇન્ટુ આર ફેક્ટોરિયલ થઈ ગઈ. રેડી, તો સિલેક્શન છે ને, સો સિક્સ છે એરેન્જમેન્ટ છે, અને થ્રી છે એ સિલેક્શન છે. તો કઈ રીતે થાય? એમાંથી આ જે પોર્શન છે ને, હાફ કરી નાખવાના થાય. હાફ એટલે ટુ જ ના આવે. બરાબર, તો એ રીતે જે રીતે સિલેક્શન એરેન્જમેન્ટ કર્યું હોય એના ઓર્ડર ઉપર ડિપેન્ડન્ટ છે. થ્રીમાંથી થ્રી એથીનું એરેન્જમેન્ટ કર્યું હોય તો કેટલે બધી રીતે થાય. રેડી, એટલે સિલેક્શન છે એમાં શું હોય? તમે એની ટુનું સિલેક્શન કરવાનું છે, એટલે સિક્સ ભલે થ્રી આપ્યા છે, એમાંથી ટુ છે એનું સિલેક્શન કરવાનું છે. થ્રીમાંથી ટુનું સિલેક્શન થાય
any formula ache ready ala 6 arrangement che ama 3 chai selection che formula avale che 3c2 ala 3 factorial upon 3 minus 2 factorial into 2 factorial na answer 3 avse e apde agar josu sum ma ho jai apela definition ane aje formula che importance ready where 0 less than or equal to r less than or equal to n and n belongs to n here n distinct objects small n belongs to natural numbers why small n is a number of objects distinct objects right the number of objects is counting counting always positive positive integers ready and r is also the selection of a object from the n distinct object r is also counting એ પણ શું હોય એ ઝીરો પણ હોઈ શકે એન ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ છે એમાંથી તમે આર મીન્સ ઝીરો ઝીરો ઓબ્જેક્ટ સિલેક્ટ કરો એવું પોસિબલ છે વન ઓબ્જેક્ટ સિલેક્ટ કરો ટુ અને એને એન બધા સિલેક્શન કરી લઈએ રેડી એટલે આરની વેલ્યુ છે ઝીરો ટુ એન રહેશે એન્ડ એન બિલોંગ્સ ટુ એન એન્ડ આર પણ કેવો હશે ઓલવેઝ પોઝિટિવ ઇન્ટીજર હશે રેડી એન સી આર લખો તો પણ ચાલે એન સી આર આમ લખો તો પણ ચાલે એન સી આર પણ જનરલી આ રીતે આનો વધારે યુઝ કરશો આપણે આપણે ફોર્મ્યુલા છે આ એન C R n different objects છે માંથી r object ને select કરવાનું એની formula છે n factorial upon n minus r factorial into r factorial ready where 0 less than or equal to 0 less than or equal to r less than or equal to n and n belongs to એમાં r ની વેલ્યુ 0 પણ possible છે 0 નો મીનિંગ શું થાય r is equal to 0 નો મીનિંગ n distinct objects છે અને ઝીરો ઓબ્જેક્ટ સિલેક્ટ કરો મતલબ કાંઈ તમે કરતા જ નથી એન તમારી સામે ટેન પેન ટેન પેન પડી છે પેન્સ રેડી ઓકે સો નોટબુક્સ પડી છે ટેન નોટબુક્સ તમે એમ કીધું એમાંથી નોટબુક સિલેક્ટ કરો પણ તમે એકે નોટબુક સિલેક્ટ નથી કરતા ટેન ડિફરન્ટ નોટબુક્સ છે એમાંથી તમારે એની એક પણ સિલેક્ટ નથી કરવાની મતલબ ઝીરો તો ટેનમાંથી ઝીરો ઓબ્જેક્ટ સિલેક્ટ કરો મતલબ શું કર્યું ઝીરો ઓબ્જેક્ટ સિલેક્ટ કરો છો મતલબ તમે ટેન ઓબ્જેક્ટ છે એ રિજેક્ટ કરો છો એક પણ સિલેક્ટ નથી કરતા પણ એ પણ એના માટે ટોટલ એક વે હોય સિલેક્શન તમે કરો છો નંબર ઓફ સિલેક્શન એ પણ શું હોય એના માટે પોસિબલ નંબર ઓફ સિલેક્શન એ હોય તમે કાંઈ નથી કરતા એ પણ ટોટલ વન વે છે રેડી સિલેક્શન ઓફ ટેન ઝીરો ઓબ્જેક્ટ્સ આઉટ ઓફ ટેન ઓબ્જેક્ટ્સ રેડી ઓકે આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે એની એની પર્ટિક્યુલર વેલ્યુ જોઈએ આપણે સપોઝ એન સી ઝીરોનો આન્સર શું આવે તો એન ફેક્ટોરિયલ અપોન એન આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો ફેક્ટોરિયલ ઇન્ટુ ઝીરો ફેક્ટોરિયલ એન ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ એન માઇનસ ઝીરો મીન્સ એન ફેક્ટોરિયલ ઝીરો ફેક્ટોરિયલનો મિનિંગ વન થાય એન ફેક્ટોરિયલ કટ થઈ જાય આન્સર આવ્યો વન એન સી વનનો આન્સર વન આવે રેડી સપોઝ આપણે એક્ઝામ્પલ જોઈએ ટેન સી ઝીરો હોય તો આન્સર ટેન આવે રેડી એટલે 2c 0 હોય સોરી આન્સર 1 1 રેડી 11c 1 હોય તો સોરી એની નંબર પોઝિટિવ નંબર c 0 તો આન્સર ઓલવેઝ 1 1 થાય તમે રિજેક્શન આપો છો 10 ઓબ્જેક્ટ છે મતલબ એક પણ ઓબ્જેક્ટ સિલેક્ટ નથી કરતા મતલબ 10 ને 10 રિજેક્ટ કર્યા તો એ રિજેક્ટ કરવાનો ટોટલ વે કેટલા છે ઓન્લી 1 વે તો ના સિલેક્ટ કરો એ ટોટલ 1 વે છે એમને ઉભા રહ્યો છે એ સિલેક્ટ નથી કરતા એ પણ એક મેથડ થઈ ને ના સિલેક્ટ કરવાની રેડી સપોઝ એન સી વન એન ઓબ્જેક્ટ છે માંથી વન ઓબ્જેક્ટ એની વન સિલેક્ટ કરીએ છીએ એની ફોર્મ્યુલાથી આન્સર લઈ એન ફેક્ટોરિયલ એન માઇનસ વન ફેક્ટોરિયલ ઇન્ટુ વન ફેક્ટોરિયલ એન માઇનસ વન છે ઉપર એન છે તો એન ઇન્ટુ એન માઇનસ વનમાં કન્વર્ટ કરું છું એન ફેક્ટોરિયલ એન માઇનસ વન હતા એટલે વન નો આન્સર વન એન માઇનસ એન માઇનસ વન કટ એન રેડી અને વાય લખી દઉં 2c 0 તો એ 1 આવે રાઈટ સપોઝ 5c 0 ધેન 1
and n objects che matlab any one select karo total number of selection n three objects che a b c ye matlab any one select karo ta a karo ka b karo ka c karo to total number of selection out of three different objects is 3 1 2 3 ka a b c mari koi pan ek karo n objects che matlab one select karo total number of selection n 3 hoy to 3 matlab n c 1 no answer n aav no matlab 10 c 1 hoy to answer aave 10 ready 2 c 1 hoy to answer aave 1 and 5 c 1 hoy to answer aave 5 so ye 2 2 c 1 2 two objects che matlab any one select karo total number of selection 2 five different objects che matlab any one select karo total number of selection 5 and last one is n c n n different objects che matlab n n select kar le bade n factor la kon r ni value n thi n minus n factorial into n factorial cut thi 1 upon n minus n 0 factorial 0 factorial answer kitla thai 1 1 c n c n is equal to 1 10 not pens sorry notebooks padi che 10 માં તે બધી સિલેક્ટ કરી લેવાની છે તો ટોટલ નંબર ઓફ સિલેક્શન વન થાય ને વધી આગળ રહી લ્યો પૂરું થઈ ગયું અડી એ રીતે અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ સપોઝ 10 c 10 આન્સર 1 2 c 2 આન્સર 1 5 c 5 આન્સર 1 બેન આન્સર 1 2 c 0 2 માંથી તમે જીરો સિલેક્ટ કર્યા છે મતલબ ટુ રિજેક્ટ કર્યા છે તો રિજેક્શન કરો છો એ ટોટલ વન વે છે અને સિલેક્શન કરો છો એ પણ ટોટલ બે સેમ બેના રિઝલ્ટ આવશે ટુ સી ટુ એટલે ટુ ઓબ્જેક્ટમાંથી ટુ એ ટુને તમે સિલેક્ટ કરો એમ સમજી લો કાં ટુ એ ટુને રિજેક્ટ કર્યા છે ટોટલ નંબર ઓફ રિજેક્શન અને ટોટલ નંબર ઓફ સિલેક્શન ટોટલ વન વે થશે રેડી એટલે એન સી એન આન્સર આવશે વન એન સી વન આન્સર આવશે એન એન સી ઝીરો આન્સર આવશે વન રેડી ઓકે રાઈટ ડાઉન next ચલો હવે રિલેશન બિટવીન આપણે એનપીઆર ને એનસીઆર જોઈ લીધું છે બડી એનસીઆર ની બીજી પણ ફોર્મ્યુલા આવી રીતે થાય છે એન PR upon R factorial अगर NPR छे is equal to NCR into R factorial R पण થાય R factorial મલ્ટીપ્લાય મળી જાવ તમારી પાસે સિલેક્શન છે અને તમે R factorial થી મલ્ટીપ્લાય કરો છો તો કેમાં કન્વર્ટ થઈ જશે એરેન્જમેન્ટ માં કન્વર્ટ થઈ જશે રેડી ઓકે ચલો હવે એના પ્રોપર્ટીઝ આપી છે n c r any value on n c n minus r are be same as they same thing matlab shu the selection of r different objects out of n distinct objects ready n objects che mathi r objects nu tame selection karo મતલબ શું થાય એન માંથી તમે આર સિલેક્ટ કરો છો એટ અ ટાઈમ તો એન માઇનસ આર ને રિજેક્ટ કર્યા હોય ને સપોઝ તમારી પાસે 1 2 3 4 એન્ડ 5 છે 5 ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ છે એમાંથી તમે એની 2 સિલેક્ટ કરો છો 5 માંથી 2 સિલેક્ટ કર્યા મતલબ આ 3 છે એને તમે રિજેક્ટ કર્યા તો ટોટલ નંબર ઓફ સિલેક્શન અને ટોટલ નંબર ઓફ રિજેક્શન એ બે સેમ હોય ટોટલ નંબર ઓફ સિલેક્શન રેડી તમે 2 ને સિલેક્ટ કરો છો એમ કયો તો બાય ડિફોલ્ટ તમે 3 ને શું કર્યા છે રિજેક્ટ કરેલા છે સપોઝ તમે આને રિજેક્ટ કરો છો મતલબ તમે આને સિલેક્ટ કર્યા છે બરાબર એટલે બેના જે ટોટલ નંબર ઓફ સિલેક્શન અને ટોટલ નંબર ઓફ રિજેક્શન ઈ બે સેમ તો n ઓબ્જેક્ટ્સ છે એમાંથી તમે r ને સિલેક્ટ કરો છો મતલબ n - r n છે એમાંથી r સબટ્રેક્ટ કરો એટલે n - r રિજેક્ટ કર્યા 5 હતા એમાંથી 2 ને સિલેક્ટ કર્યા તો 5 - 2 કરો એટલે 3 આવી 3 ને તમે રિજેક્ટ કર્યા ટોટલ નંબર ઓફ સિલેક્શન અને ટોટલ નંબર ઓફ રિજેક્શન બે સેમ રહેશે રાઈટ અને બાય ફોર્મ્યુલા તમે પ્રૂવ કરી શકો
NCR ની ફોર્મ્યુલા આપને ખબર છે લેફ્ટ હેન્ડ છે અને આપણે પ્રૂવ કરી છે NCR ની ફોર્મ્યુલા શું છે એ તમને ખબર જ છે NCN - R આપણે જોઈએ NCN - R ની ફોર્મ્યુલા શું થાય n ફેક્ટર લખોન R ની વેલ્યુ શું છે n - R ફેક્ટોરિયલ અપોન n - R શું કર્યું છે n = n અને R છે ને અહીંયા n - R છે એ પુટ કર્યા છે રેડી સો n ફેક્ટોરિયલ અપોન માઇનસ અંદર મલ્ટીપ્લાય કરો n - n માઇનસ માઇનસ પ્લસ R ફેક્ટોરિયલ ઇનટુ n - R n ફેક્ટોરિયલ અપોન n કટ થઈ ગયા n - R પહેલા લખું છું અને આ R રહી જાય R ફેક્ટર શું આવી ગયું NCR મતલબ આ અને આ બે સેમ છે એટલે ઈ મેં પ્રૂવ કરી દીધું ધ નંબર ઓફ સિલેક્શન ઇઝ ઇક્વલ ટુ ધ નંબર ઓફ રિજેક્શન ટોટલ નંબર ઓફ સિલેક્શન ઇઝ ઇક્વલ ટુ ટોટલ નંબર ઓફ રિજેક્શન આ બેનો આન્સર સેમ આવશે રેડી આ રીતે NCR હોય તો NCN માઇનસ R ની વેલ્યુ સેમ થાય ફોર એક્ઝામ્પલ તમને કીધું છે 10C2 જેનો આન્સર કેટલા જેટલો થાય 10C 10 માંથી 2 સબટ્રેક્ટ કરો 10C8 એનો આન્સર સેમ આવશે રેડી સપોઝ 100C99 તો આનો આન્સર કેટલા જેટલો આવશે 100C 100 માંથી 99 સબટ્રેક્ટ કરો 1 આવે 100 માંથી 1 કટ કરો 99 એ બેનો આન્સર સેમ થઈ જશે રેડી એ રીતે તમને કીધું હોય કે NC1 તેનો આન્સર કેટલા જેટલો આવે NCN - 1 આ બેને સબટ્રેક્શન આઈ મૂકો આ બેનું સબટ્રેક્શન કરો એન એન કટ થઈ જાય માઇનસ માઇનસ પ્લસ 1 આ બધાના આન્સર કેવા આવશે સેમ આવશે આ ટોટલ નંબર ઓફ સિલેક્શન હોય તો આ ટોટલ નંબર ઓફ રિજેક્શન છે ઓકે ચાલો એક આ પછી જોઈએ NCX ઇઝ ઇક્વલ ટુ NCY બે સેમ છે આપણે ખબર છે સેમ ક્યારે થાય બે જો આ બેનો સમ છે ને આના જેટલો થાય આ બેનો સમ છે આ થાય આ બેનો સમ આ થાય બીજી એક મેથડ એ છે હું આમ કરી નાખું 10C2 તો 10C2 આ બે સેમ હોય તો એ સેમ થાય જ ને બરાબર અધરવાઇઝ શું હોવું જોઈએ આ બેનો સમ છે 10 થવો જોઈએ એટલે આ બે સેમ ઇક્વલ હોય સપોઝ તો x ઇઝ ઇક્વલ ટુ y હોય તો એ પોસિબિલિટી છે ઓર x પ્લસ y છે આ બેનો સમ n થાય તો પણ શું થાય આ બે ઇક્વલ થાય x ઇઝ ઇક્વલ ટુ x ધેન ncx ઇઝ ઇક્વલ ટુ ncy ધેન x ઇઝ ઇક્વલ ટુ x ઓર x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ n એક્ઝામ્પલ છે જ રેડી 10c2 ઇઝ ઇક્વલ ટુ 10c8 સો 2 પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 10 અહીંયા આ કન્ડિશન છે એનું સેટિસ્ફિકેશન થાય છે હમણાં હું આમ કરી નાખું છું 10c2 ઇક્વલ ટુ 10c2 મતલબ x ઇઝ ઇક્વલ ટુ y x ઇઝ ઇક્વલ ટુ y ધેન 2 ઇઝ ઇક્વલ ટુ 2 એ તો બાય ડિફોલ્ટ છે પણ એક અનધર મેથડ આ પણ છે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ n ધ સમ ઓફ x એન્ડ y ઇઝ ઇક્વલ ટુ n રાઈટ ડન રેડી ધેન નેક્સ્ટ લાસ્ટ NCR પ્લસ આના કરતા એક વધારે છે બરાબર 1 ઇન્ક્રીઝ થાય છે બે વચ્ચે ડિફરન્સ કેટલો છે સિંગલ 1 નો ડિફરન્સ છે તો આનો આન્સર શું થાય ખબર અહીં એન છે ને ઉપર તો એમાં પ્લસ 1 એડ કરવાના એટલે એન પ્લસ 1 થઈ જશે હવે એમાંથી ગ્રેટર ધેન વેલ્યુ કઈ છે આર કે આર પ્લસ 1 થાય આર પ્લસ 1 તો આર પ્લસ 1 આન્સર આવશે પછી એક વાર બોલું છું ઉપર બે સેમ રહેવા જોઈએ નીચે છે બે વચ્ચે ડિફરન્સ 1 ડિફરન્સ હોવો જોઈએ અહીં આર છે ને આર પ્લસ 1 ડિફરન્સ 1 છે રેડી તો ઇક્વલ ટુ શું થાય અહીં સમ હોય બેનો NCR પ્લસ NCR પ્લસ 1 હવે એમાં એન બે સેમ છે તો અહીં એન પ્લસ 1 કરો ગ્રેટર ધેન વેલ્યુ કઈ થી આર પ્લસ 1 થી આર પ્લસ 1 અહીંયા આવશે ફોર એક્ઝામ્પલ ટેન સી ટુ પ્લસ ટેન સી થ્રી રેડી બે સેમ છે પ્લસ છે બે ની વચ્ચે ડિફરન્સ જો સિંગલ 1 છે
10 છે તેનું શું થઈ જશે 10 + 1 એટલે 11 તો બીમાંથી ગ્રેટર ધેન વેલ્યુ કઈ છે 3 તો 3 આન્સર આવશે ઓકે ચલો રાઈટ ડાઉન ચાલો એક્સરસાઇઝ 7.4 સ્ટાર્ટ કરીએ થિયરી છે હોમવર્કમાં ટુ ટાઈમ્સ ફેર બુકમાં વન ટાઈમ કરવાનું રહેશે અને સાઉન્ડ છે એ બધા વન ટાઈમ થિયરી તમને ટુ ટાઈમ્સ કરવાનું રહેશે હોમવર્ક મેં કહી દીધું છે આપણે સમજીએ ફર્સ્ટ NC8 is equal to NC2 then find NC2 NC8 is equal to NC2 આવી દીધા છે NC2 ફાઇન્ડ આઉટ કરવાના છે રેડી એટલે ફર્સ્ટ ઓફ ઓલ n ફાઇન થશે ને n ની વેલ્યુ અહીં પુટ કરશો પછી NC2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ થશે ઓકે હિયર ગિવન આ રીતે આને NC8 છે ને આ ફોર્મમાં પણ આપણે સેટ કરી શકીએ NC2 હિયર NC8 is equal to NC2 લાસ્ટ થિયરી NC x is equal to nc y then x is equal to y or x plus y is equal to n ready x plus y the sum of x and y is equal to n here 8 is not equal to 2 directly kai formula add thase 8 plus 2 is equal to n therefore n is equal to 10 then 10 find out થઈ જશે then nc2 n is equal to 10 then 10c2 10c2 ની ફોર્મ્યુલા શું થશે 10 ફેક્ટોરિયલ અપોન 10 - 2 ફેક્ટોરિયલ ઇનટુ 2 ફેક્ટોરિયલ ready ઓકે ચલો 10 ફેક્ટોરિયલ અપોન 10 - 2 8 ફેક્ટોરિયલ into 2 factorial right 8 factorial chhe 10 chhe ne 8 ma convert karsu 10 into 9 into 8 factorial upon 8 factorial into 2 factorial meaning 2 into 1 2 factorial 2 factorial cut the answer so I got 10 into 9 upon 2 into 1 now we npr ma u khabar hoy to karta 10 p2 hoy to answer so lagta 10 into 9 10 chhe ne 2 step chhe am decreasing order ma set karta અહીંયા શું શું કરવાનું તો કે 10c2 છે ને તો 10 છે ને 2 સ્ટેપ ડિક્રીઝિંગ ઓર્ડરમાં સેટ કરે 10 ઇન્ટુ 9 રેડી આપણી ફોર્મ્યુલા છે ને npr upon r ફેક્ટોરિયલ તો 2 છે તો 2 ફેક્ટોરિયલ ડિનોમિનેટરમાં આવશે એટલે 2 ઇન્ટુ 1 રેડી અને અહીંયા થશે 5 2 જ 10 9 ઇન્ટુ 5 ટોટલ નંબર ઓફ સિલેક્શન ટોટલ 2 ઓબ્જેક્ટ આઉટ ઓફ 10 ઓબ્જેક્ટ્સ is equal to 45 the selection of 2 object out of 10 object is 45 selection thai ready 10c2 se shu karvano 10 into 9 upon 2 right aya tamne aipu aa rite chalo suppose 11c3 to shu karo 11 ne 3 step pachal le 11 into 10 into 9 upon 3 factorial means 3 into 2 into 1 aa rite aavshe ama upon ma kai na upar j khari decrease ફોર્મ્યુલા પુટ કરવી પડે એ રીતે પણ થાય Next, determine n if first 2nc3 is equal to 12 upon 1
the ratio of 2nc3 nc3 is equal to 12 upon 1. Then find n. Okay, on a meaning so way 2nc3 upon nc3 is equal to 12c1. Ready? 2nc3 2n chain 3 step say backward le jao. Ready? Downwards. 2n chain upon 3 step. Okay. 2nc3 jo 2n 2n minus 1 and 2n minus 2. 3 step thi jaya. 3 no meaning thai 3 into 2 into 1. Okay? nc3 matlab n n minus 1 n minus 1 to 3 step upon 3 factorial 2 into 1 1 to 3 1 to 3 cut thai jase, right? Ithi single n cut thai jase. Ithi jan n minus 1 com, 2 common lows a 2 na ithi 2 common lows 2 na 2 no multiplication thasa 4 2n minus 1. I have 2 common nearly n minus 1 upon n minus 1 into n minus 3 is equal to 12 upon 1. I have 4, 4, 3 is 12. N minus 1, n minus 1. 1 I multiply. So 2n minus 1, n minus 3 I multiply. 3n minus 9. Ready? 2n outside house. 3n minus 2n, 9 outside house. Plus 3, yes, 9 minus 1. 9 minus 1, 8. Then n is equal to 8. N is equal to 8. 8 minute. Sorry, n minus 2 અહીં આવશે n minus 2 આવશે અહીં પણ n minus 2 આવશે 3 મલ્ટીપ્લાય કરશે 3n અને અહીં આવશે 6 યસ બરાબર 6 આ સાઈડ આવશે ને અને અહીં પ્લસ 6 6 minus 1 n minus 1 એટલે અહીં થશે 5 ઓકે સો n is equal to 5 કરેક્ટ સંધિ કે અહીં n minus 2 અહીં n minus 2 થશે 3 step ની બદલે n minus 2 ઉપર ને બદલે n minus 3 થઈ ગયા રાઈટ ઓકે રાઈટ ડાઉન ચલો નેક્સ્ટ છે આનો તમે ફોટો પાડી લેજો નેક્સ્ટ માં ક્વેશ્ચન સેમ છે અહીંયા 11 છે અહીંયા 11 આવશે હવે NPR માં એક સમ આપી દે 11 અહીંયાથી જેને ચેન્જીસ થઈ જશે ઇલેવન અપોન અહીંયા સુધી સેમ એઝ ઇટ ઇઝ રહેશે હવે છે ને 4 આઈ મલ્ટીપ્લાય થશે 4 ટુ જ 8 આઈ કેન્સલ નથી થતા એટલે 4 ટુ જ 8 એન માઇનસ 4 n minus 2 multiply કરશે એટલે 11n minus 22 8n છે 11n એટલે 11n minus 8n થશે 22 આ સાઈડ આવશે એટલે પ્લસ થશે 22 minus 4 22 minus 4 કરશો એટલે કેટલા આવશે 18 11 minus 8n then 3n therefore n is equal to 6 n is equal to 6 આવશે left side same to same રહેશે ready ચલો અહીંયા સુધી રાખીએ છીએ રેડી એટલે આજે જે થિયરી જેટલી પણ ચાલી છે હોમવર્કમાં 2 ટાઈમ્સ ફેરબુકમાં 1 ટાઈમ રહેશે રેડી સમ છે બધા ફેરબુકમાં 1 ટાઈમ અને હોમવર્કમાં 1 ટાઈમ રહેશે રેડી નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે થર્ડ સમથી જોઈએ એમાં શું એક બીજું તમને વર્ડ્સ પ્રોબ્લેમ વર્ડ પ્રોબ્લેમ આપી દીધા છે ડાયરેક્ટલી સીધા પછી અહીંયાથી તમારે એને મેથેમેટિકલ ફોર્મમાં કન્વર્ટ કરીને પછી એનો આન્સર લઈ આવવાનો હોય છે રેડી ઓકે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ થેન્ક યુ